સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર લીમલા ખાતે આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે આઠમની આરતી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજના લીમલા કતપુર રોડ ઉપર આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે આઠમની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આઠમને લઈને મંદિર ખાતે વહેલી સવારથી જ માય ભક્તોની ભીડ જોવા મળી હતી. તો રાત્રિના આરતીમાં હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આઠમની આરતીનો લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર વ્યવસ્થાપક કમિટી તથા મંદિરના પૂજારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલરાવલ જેડેસ્ટીવી પ્રાંતિજ. મારું નામ મયુરપતિ ગર્ભપતિ ગોસ્વામી છે. હું આ મંદિરનો પૂજારી છું. અહીંયા હું ઘણાશ્રમની પૂજા કરું છું. મને માતાજી પર બહુ આસ્થા છે અને આ અહીંયા આગળ એટલું સરસ માતાજીનું કામ છે કે બધા જેટલા ધારા કામ છે બધાના પૂરા થાય છે. અમે અહીંયા કોઈ દિવસ તારું મારતા નથી. માતાજી બધાની આશા પૂરી કરે છે અને બધાની પૂરી કરતા રહેશે એવી અમારી આશા છે કે માતા બધાની આશા પૂરી કરે. બોલો શ્રી મહાકાળી માત કી જય. અહીંયા તલાવડીવાળા મહાકાળી માતા કતપુર ગામના જે હું 3-4 વર્ષથી અહીંયા સળંગ આવું છું. દર રવિવારે હું અહીંયા આવું અને અહીંયા માતાજીનો પ્રસાદ છે. દરેકને મનોકામના પૂરી કરે છે. પ્રાતિજની આજુબાજુની પબ્લિક પણ ઘણી બધી આવે છે અને દરેકની મનોકામના પૂરી થાય છે અને દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી દરેકની શુભકામનાઓ. એવી જ માતાજીને મારી પ્રાર્થના. આ કતપુર ગામમાં કતપુર મહાકાળીનું મંદિર લીમલા કતપુર પ્રાંતિજ અને વડવાસાના મધ્ય સ્થળે આવેલું છે. અહીંયા દર વર્ષે નવરાત્રિનું ફંક્શન નવરાત્રી ઉજવવામાં આવે છે. એમાં દર વર્ષે ચૈતરી આઠમ અને આસુ સુદ આઠમના દિવસે મહાઆરતી થાય છે. આ મહાઆરતીનો લાભ લેવા આજુબાજુની સેવકો માતાજીના ભક્તો દર વર્ષે એની ભીડ ઉપજે છે અને દર વર્ષે અહીંયા મોટા ફંક્શન થાય છે. આ જગ્યાનું મહત્ત્વ એટલું છે કે આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અહીંયા કોઈને દાન પેટી કે કોઈને પાછી પૈસો માગવામાં આવતો નથી. અહીંના અમારા પૂજારી એમાં વધુ પડતા રસ લે છે. મયુરભાઈ મહારાજે એમની અખંડ સેવા, એમની સ્વચ્છતા એ દાદ માગી લેવી છે. દર વર્ષે અહીંયા માતાજીને કહેલું છે કે મારા સેવકો બે હાથની ત્રીજું મથક મસ્તક નમા દેશે તો સ્વીકારી કોઈ પૈસા માગણી કોઈ કરવામાં આવતી નથી. બે હાથની ત્રીજું મસ્તક નમા એટલે માતાજી સ્વીકારી લે છે. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે. અહીંયા દંત કથા છે કે આ મંદિરનો ભંડારો 3 વખત તૂટવામાં આવ્યો તેમ છતાં ચોરો પગથિયું નીચું મૂકીને જતા નથી. આ માતાજીનો પ્રલય વિનાશકારી છે. બે હાથો ત્રીજુને મસ્તક નમાડ્યો અહીં જબરજસ્તી કે દાદાગીરી કશું ચાલતી નથી. દરેક માતાજીના સેવકો બે હાથને ત્રીજું મસ્તક નમાડે છે. કોઈ પણ જ્ઞાતિ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. અહીંયા દરેકને વિનંતી કરું છું કે દર વર્ષે આવા ફંક્શનમાં અવશ્ય ભાગ લેજો અને દિન પ્રતિદિન માતાજી જે સેવકો અહીં આવે છે એની મનોકામના માતાજી પૂર્ણ 100% કરે છે. અહીંમાં કોઈ મીન મેક નથી. અહીંયા વર્ષે 70-80 સાડીઓ માતાજીના દર શનિવારે પૂનમના દિવસે અને નવરાત્રિમાં દર વર્ષે સાડી ચડાવવામાં આવે છે. આ કાળી સાડી પહેલી નવરાત્રિ ચડી છે, દશેરા દિવસે ઉતરે છે. કોઈને કહેવામાં આવતું નથી કે બંડામાં 50 રૂપિયા નાખે સાડી લેવા. જેની યથાશક્તિ પ્રમાણે લોકો સેવા કરે છે. એમાં મુખ્ય ફાળો અમારા મહારાજનો છે. ભાઈ અમે તો ખાલી ટ્રસ્ટીઓ છીએ, બાકી એ ટુ જવાબદારી અમારી મહારાજ બધું કામ ઉપાડી લે છે. અમે તો વડીલો અહીં બેસીએ છીએ, એમને જે જરૂરિયાત લઈએ.